નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ભાઈ ધોરણ દસ અને બારની જે બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે તો એની અંદર તમારી ઓ એ શીટ અથવા તો તમારી જે આન્સર બુક છે એને આપણે કેવી રીતે ફિલ કરીશું તો આજે આપણે જોવાના છે કે ભાઈ ઉત્તર વહીની અંદર તમારી તમામે તમામ વિગતો કેવી રીતે ભરીશું તો સૌથી પહેલાં તો મારી પાસે અહીંયા એક ઉત્તર વહી છે જવાબ વહી જે આ પ્રકારની જે ઉત્તરવહી છે તમારી પાસે આવશે અહીંયા આપણે જોઈ લઈએ એકવાર ખોલીને તો સેમ બસ આ જ પ્રકારની છે પણ આનાથી થોડીક મોટી સાઈઝમાં હશે તમારી પાસે ઉત્તર વહી અને એક ખાનું અહીંયા તમારે વિદ્યાર્થીનું પૂરું નામ આપેલું છે આ ખાનું તમારી બોર્ડની પરીક્ષાની અંદર નહીં હોય તો સૌથી પહેલા જોઈ લે તમારી હોલ ટિકિટમાંથી વિગત તમારે કઈ રીતે ભરવાની છે તો આ પ્રકારની તમારી પાસે તમારી પ્રવેશ પત્ર અથવા તો જે કહી શકાય હોલ ટિકિટ હશે એમાંથી સૌથી પહેલા અહીંયા જો બેઠક આપેલો સોરી કેન્દ્ર ક્રમાંક આપેલો છે શું આપેલું છે કેન્દ્ર ક્રમાંક તો એ કેન્દ્ર ક્રમાંક તમારે તમારી ઉત્તર વહીની અહીંયા લખવાનો છે કે કેન્દ્ર નંબર તો અહીંયા મારી હોલ ટિકિટની અંદર અહીંયા આપેલો છે આઠસો ને તો હું અહીંયા લખી દઈશ આઠસો ને આગળ જીરો લખવો હોય તો લખી શકો અથવા તો લીટો કરી દેવાનો એના પછી અહીંયા આપેલું છે પરીક્ષાર્થીની સહી તો તમે જેવી સહી તમારી હોલ ટિકિટની અંદર કરેલી છે જેમ કે જો અહીંયા કરેલી છે સેમ ટુ સેમ એવી જ સિગ્નેચર તમારે છે એ તમારી આન્સર બુકની અંદર કરવાની રહેશે તો એ થઈ ગયું એના પછી બીજી વસ્તુ અહીંયા તમને આપેલું છે બેઠક નંબર તો સેમ અહીંયા જોવાનું છે બેઠક નંબર તો અહીંયા જેવી રીતે તમારો બેઠક નંબર આપેલો છે સેમ એવી જ રીતે બેઠક નંબર તમારે અહીંયા લખવાનો છે જેમ કે જો અહીંયા આગળ સી આપેલો છે તો સેમ ટુ સેમ સી પણ છે એ તમારે અહીંયા લખવાનો થશે તો અહીંયા લખી દઈએ સી એકાણું સત્તાણું પાંચસો ચૌદ અહીંયા ખાનું મારે ઓછું છે એટલે મેં ચૌદ એક લખી દે તમારી ઓએમઆર તમારી આન્સર બુક હશે એની અંદર તમારે ખાના બરોબર જશે કેમ કે આ બરાબર ઓએમઆર સીટ બોર્ડની નથી એટલા માટે એના પછી અહીંયા બેઠક નંબર શબ્દોમાં તમને કીધેલો છે તો અહીંયા ખાસ યાદ રાખજો શબ્દોમાં તમે જ્યારે લખો ત્યારે તમે એવી રીતે પણ લખી શકો સી નવ એક નવ સાત પાંચ એક ચાર અથવા તો આવી રીતે નથી લખવું તો અમે ઇંગ્લિશમાં પણ લખી શકો સી નાઇન વન નાઇન સેવન ફાઇવ વન ફોર સ્પેલિંગમાં ખાસ યાદ રાખજો મિસ્ટેક ના થાય અને જો એવું હોય તો આપણે સીધું ગુજરાતીમાં લખી દેવાનું પછી એના પછી નવ એક નવ સાત પાંચ એક અને ચાર આવી રીતે લખવાનું થશે એના પછી તમને અહીંયા આપેલું છે વિષય અને કોડ નંબર તો ખાસ યાદ રાખજો અહીંયા તમારી જે હોલ ટિકિટ છે એની અંદર સૌથી પહેલા અહીંયા જો આપણે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીનો વિષય કોડ તમને અહીંયા આપેલો છે ઝીરો વન એના પછી સાયન્સ ટેક અગિયાર એના પછી મેથેમેટિક્સ એનો કોડ છે બાર સોશિયલ સાયન્સ એનો કોડ છે દસ ઇંગ્લિશ એનો કોડ છે સોળ અને સંસ્કૃત એનો કોડ છે સત્તર તો તમારી હોલ ટિકિટની અંદર વિષયની આગળ જે નંબર આપેલો છે એ કોડ નંબર છે તો અહીંયા શું કરવાનું છે એના પછી અહીંયા પરીક્ષાની તારીખ તો તમારે જે દિવસે ગુજરાતીનું પેપર છે એ તારીખ તમારે લખવાની રહેશે તો અહીંયા મારી પાસે જે હોલ ટિકિટ છે એ મારી ખુદની છે અને જૂની હોલ ટિકિટ છે તો અહીંયા તમારે જે દિવસે ગુજરાતીનું પેપર છે એ તારીખ લખી દેવાની છે સપોઝ ધાર કે હું પહેલે દિવસે ગુજરાતીનું લખી દઉં છું કે ભાઈ અઠ્યાવીસ જીરો ત્રણ બે હજાર બાવીસ અને અહીંયા જવાબની ભાષા તો કઈ ગુજરાતી આટલી વસ્તુ તમારે છે એ ફિલ કરવાની થશે તમારી હોલ ટિકિટની અંદર અને આટલું થઈ ગયા પછી અહીંયા તમારા જે સુપરવાઇઝર છે એ તમારી સિગ્નેચર કરશે સોરી સુપરવાઇઝર એમની સિગ્નેચર કરશે અને અહીંયા એકડો કરેલો છે ને પ્લસ એક તમે માનો કે કોઈ એક્સ્ટ્રા પુરવણી લ્યો છો તો અહીંયા એક કરવાનો તમે બે પુરવણી લો છો તો અહીંયા બે કરવાના ત્રણ લો છો તો ત્રણ લખવાના માનો કે હું ત્રણ લઈ લઉં છું એના પછી સરવાળો કઈ રીતે કરવાનો ત્રણ પ્લસ એક બરાબર ચાર તો આવી રીતે તમારે છે એ તમારે સંપૂર્ણ ઓએમઆરસી ભરવાની થશે એકવાર અને અહીંયા તમારો એક બારકોડ સ્ટીકર આવી જશે એ તમને સુપરવાઇઝર છે એ જ લગાવી દેશે અથવા તો તમે ખાસ યાદ રાખજો સુપરવાઇઝર જ્યારે તમારો બારકોડ લગાવે છે ત્યારે બારકોડ દેખાય એ રીતે બાર આવવો જોઈએ અને એના પછી અહીંયા ઉપર ખાખી સ્ટીકર પણ લાગશે એટલે ખાસ યાદ રાખજો બારકોડ સ્ટીકર બાર આવવો જોઈએ અને એના ઉપર તમારો જ સીટ નંબર છે કે કેમ એકવાર વેરીફાઈ કરી લેવું તો આટલી વિગત છે મિત્રો તમારે ભરવાની છે બાકી અહીંયા જે વસ્તુ આપેલી છે એની અંદર કોઈ છેડછાડ કરવાના નથી કેમ કે તમારા માર્ક્સ મૂકવા માટેની કોલમ આપેલી છે તો આ પ્રકારની વિગત હતી તે મેં આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત